creo de plus, sabemos que ahí fue un chat del lado, ¿no? Claro. Salud, Violeta. Good morning, વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો, મજામાં? જુઓ ભાઈ, આજના લાઈવ લેક્ચરમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 9, 10 અને 13 ના MCQ આપણે જોતા હતા ભાઈ. જુઓ, આપણે 30 MCQ સુધી જોયા હતા અને એકદમ માઇન્ડ બ્લોઇંગ, ફેન્ટાસ્ટિક, જોરદાર MCQ આપણે સોલ્વ કરતા હતા. હવે ભાઈ 31માં MCQ થી આપણે આગળ શરૂઆત કરીએ. સવાલ શું કહે છે? જ્યારે એક ચોસલાને સ્પ્રિંગ કાંટાથી હવામાં લટકાવવામાં આવે છે, ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન 60 ન્યૂટન છે. મતલબ કે આ હવામાં વજન થયું. જ્યારે આ ચોસલાને પાણીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે આ અવલોકન બદલાઈને 40 ન્યૂટન થાય છે. તેથી ચોસલાનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હોવું જોઈએ? ભાઈ સમજો, વિશિષ્ટ ગુરુત્વ એટલે શું? વિશિષ્ટ ઘનતા અને એને જ સાપેક્ષ ઘનતા કહેવાય. તો સિમ્પલ ભાઈ, વિશિષ્ટ ગુરુત્વ એને જ વિશિષ્ટ ઘનતા કહેવાય. વિશિષ્ટ ગુરુત્વ એને જ વિશિષ્ટ ઘનતા કહેવાય અને એને શું કહેવાય? સાપેક્ષ ઘનતા કહેવાય. વિશિષ્ટ ઘનતા અને એને જ સાપેક્ષ ઘનતા કહેવાય. ક્લિયર? તો ભાઈ એનો મતલબ શું થાય? સાપેક્ષ ઘનતા એટલે ભાઈ પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. પણ અહીંયા ઘનતાની જગ્યાએ વજન આપ્યું છે, તો હવામાં વજન ભાગ્યા પાણીમાં, અને પાણીમાં શું થાય? વજનમાં ઘટાડો થાય, કારણ કે ઉત્પ્લાવક બળ લાગે. તો સૂત્ર શું થશે ભાઈ આપણું? જુઓ, પદાર્થનું હવામાં વજન, પદાર્થનું હવામાં વજન ભાગ્યા પાણીમાં પદાર્થના વજનમાં થતો ઘટાડો, વજનમાં થતો ઘટાડો. હવામાં વજન શું થાય? જુઓ અહીંયા ઘડી, હવામાં વજન 60 ન્યૂટન છે અને પાણીમાં વજન શું થાય? જુઓ 40 ન્યૂટન છે. તો વજનમાં થતો ઘટાડો શું થયો ભાઈ? 60 માઇનસ 40 થાય. 40 ન્યૂટન જે વજન હોય પાણીમાં, એ ઉત્પ્લાવક બળ હોય એટલે ક્યાં લાગે? ઉપર તરફ. વજન બળ ક્યાં હોય? નીચે તરફ. તો વજન બળમાં થતો ઘટાડો શું થયો? 60 માઇનસ 40 એટલે શું જવાબ આવશે ભાઈ? 60 ભાગ્યા 20 થાય. અને 60 ભાગ્યા 20 એટલે શું જવાબ આવે? 3. શું થઈ ગયું ભાઈ? આ વિશિષ્ટ ગુરુત્વ એટલે કે સાપેક્ષ ઘનતા. આનો એકમ ના હોય. ક્લિયર? વિશિષ્ટ ગુરુત્વ કો, વિશિષ્ટ ઘનતા કો કે સાપેક્ષ ઘનતા કો, એ કેવી રાશિ છે? એકમ રહિત અને પરિમાણ રહિત. આવડશે? મસ્ત MCQ છે. ચલો નેક્સ્ટ MCQ જોઈશું. પાણીમાં એક મોટા ગોળાકાર ટીપામાંથી, એ મોટા ગોળાકાર ટીપાની ત્રિજ્યા કેપિટલ R લઈએ, એમાંથી નાના ગોળાકાર n સરખા ટીપા મેળવવા થતું કાર્ય ખાલી જગ્યાને સમપ્રમાણમાં હોય છે. એ સંખ્યાના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. સૌથી પહેલા તો મોટા ટીપામાંથી તમે n નાના ટીપા જો ભેગા કરો, મતલબ છૂટા પાડો, તો કાર્યનું સૂત્ર શું થાય? ટીપું હોય એટલે એક જ મુક્ત સપાટી, અને પૃષ્ઠ તાણ વડે થતા કાર્યનું સૂત્ર શું થાય? T ડેલ્ટા A થાય. ભાઈ પૃષ્ઠ તાણ વડે થતું કાર્ય શું થાય? T ડેલ્ટા A. તો આનો મતલબ શું થયો ભાઈ? ડેલ્ટા A શું થશે? N ટાઈમ્સ 4πr² ભાઈ N નાના ટીપાનું ક્ષેત્રફળ માઇનસ મોટા ટીપાનું ક્ષેત્રફળ 4πR² થાય. ભાઈ જુઓ અહીંયા ધ્યાનથી,
4 पाई कॉमन काढ़ी लो तो 4 पाई पी શું થઈ જશે જુઓ ભાઈ n r સ્ક્વેર માઈનસ કેપિટલ r સ્ક્વેર હવે સમજો ભાઈ અહીંયાથી તમારે સ્મોલ r સ્ક્વેર નો લોગ કરવો પડશે એટલે કે કેપિટલ r સ્વરૂપમાં જવાબ લઈએ જે મોટા ટીપાની ત્રિજ્યા છે જે અચળ હશે અને n નાના ટીપામાં આપણે વિભાજિત કર્યું છે તો હવે કોમન સેન્સ ની વાત છે મોટા ટીપાનું જે કદ છે એ n નાના ટીપાના કદ બરાબર થાય n નાના ટીપાનો કદ ખબર પડી તો ભાઈ મોટા ટીપાનું કદ શું થાય 4/3πr³ અને n વખત 4/3πr³ આનો મતલબ શું થયો 4/3π ઉડી જાય ટીપું ભાઈ ગોળાકાર જ હોય એક મોટા ટીપાનું કદ બરાબર n નાના ટીપાનું કદ થાય તો r³ ને સૂત્રનો કર્તા બનાવો જો અહીંયા n સામે છેદમાં જાય તો 1/n થાય 1/n ને n રીસ્ટ ટુ માઇનસ 1 કહેવાય તો જુઓ n રીસ્ટ ટુ માઇનસ 1 કેપિટલ r³ થશે ભાઈ સિમ્પલ તો r બંને બાજુ ઘનમૂળ લઈ લો તો માઇનસ 1/3 r થશે ઘનમૂળ લીધું બંને બાજુ તો હવે r² ની કિંમત અહીંયા મૂકી દો તો જુઓ કાર્યનું સૂત્ર શું થયું ભાઈ 4πt ભાઈ n તો છે જ અને r સ્ક્વેર નો મતલબ શું થાય આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર લખો તો શું થાય n રેઝ ટુ માઇનસ 2/3 r સ્ક્વેર માઇનસ કેપિટલ r સ્ક્વેર ભાઈ n રેઝ ટુ 1 માઇનસ 2/3 શું થાય 1 માઇનસ 2/3 શું થશે ભાઈ 1/3 લસા લઈ લો ગુણાકાર હોય ઘાતોનો સરવાળો થાય તો n રેઝ ટુ શું થશે 1 માઇનસ 2/3 3 માઇનસ 2 એટલે 1/3 ભૈયા r સ્ક્વેર કોમન કાઢી લો માઇનસ 1 થાય r સ્ક્વેર જુઓ 4 પાઈ t અને કેપિટલ r સ્ક્વેર અચળ થયું તો કરવું પડતું કાર્ય કોના સમપ્રમાણમાં થયું ભાઈ n રેઝ ટુ 1/3 માઇનસ 1 ક્લિયર એટલે ભાઈ અહીંયા કયો જવાબ આવે n રેઝ ટુ 1/3 માઇનસ 1 સી ઓપ્શન આવશે આવડશે ભાઈ સિમ્પલ એમસીક્યુ છે ભાઈ મેથડ ખબર પડવી જોઈએ કે કરવું પડતું કાર્ય t ડેલ્ટા એ થાય ટીપુ હોય એટલે એક જ મુક્ત સપાટી હોય બહાર હવા હોય અંદર તો ટીપુ છે એટલે પાણી હશે આવડશે પાકું ચાલો નેક્સ્ટ 33 જુઓ શું કહે છે અચળ તાપમાન ભાઈ પહેલા તો અચળ તાપમાન એટલે બોઇલનો નિયમ આવે એક વાયુના આપેલા જથ્થાનું કદ 10% ઘટાડવા તેનું દબાણ કેટલા પ્રતિશત વધારવું જોઈએ એ સમજો અહીંયા આપણે શું કરીશું અચળ તાપમાન આપ્યું છે એટલે બોઇલનો નિયમ થાય જો કદ કેટલું ઘટાડવાનું કીધું છે V2 બરાબર V1 માઇનસ 10% V1 થાય ઘટાડવાનું છે 100 માંથી 10% જાય તો શું આવે 90% અને 90% એટલે 0.9 V1 કદ થયું 9/10 બી લખી શકો તમે ભૈયા કદ યસ તો દબાણ કેટલા પ્રતિશત વધારવું જોઈએ ભાઈ બોઇલનો નિયમ આવશે બોઇલનો નિયમ શું કહેવાય P1V1 P2V2 ભાઈ દબાણને સૂત્રનો કર્તા બનાવી દો તો P2 ને કર્તા બનાવો તો P1 તો છે જ V1 V2 છેદમાં નાખી દો V2 શું થશે ભાઈ 9V1/10 છેદનો છે અંશમાં તો
v1 ઉડી ગયા તો અંતિમ દબાણ શું થઈ ગયું 10/9 p1 આ અંતિમ દબાણ થયું તો દબાણમાં થતો વધારો શું થાય બે દબાણમાં થતો વધારો એ દબાણમાં થતો વધારો શું કહેવાય P1 मतलब के 10/9 P1 -P1 अंतिम दबाण माइनस प्रारंभिक दबाण 10 माइनस 9 શું થશે 1 તો P1/9 થયું અને પ્રતિશત વધારો શોધવો હોય તો ગુણ્યા 100 કરવું પડે ટકામાં ફેરવવું જો ટકા ના હોત તો જવાબ P1/9 આવતો 1/9 ગણું દબાણ થાય બરાબર પણ ટકામાં પૂછ્યું છે ભઈ 9 × 9 પાછું 10 આવે એટલે 9 × 9 પાછું 10 આવે એટલે 1 1 આવું ચાલુ જ રહે એટલે ભઈ દબાણમાં કેટલા ટકાનો વધારો થાય 11.11 ને 11.11 એટલે શું થઈ જાય આવડશે પાક્કું મસ્ત મજાના એમસીક્યુ જા 13માં ચેપ્ટર નો કહેવાય વાયુ નો ભઈ તમે સમજો આપણે બધા ભેગા જ એમસીક્યુ છે હા એટલે સૂત્ર તમે સમજો તમારા મગજમાં હોવા જોઈએ ક્લિયર છે પાકુ ચાલો નેક્સ્ટ 34 જુઓ શું કહે છે દરેકની ત્રિજ્યા સ્મોલ આર હોય તેવા સાબુના બે પરપોટા શૂન્યાવકાશમાં સમતાપીય સ્થિતિમાં સંયોજાઈને આર ત્રિજ્યાનો એક મોટો પરપોટો બને છે તેથી આર બરાબર કેટલું ભઈ સમજો સમતાપીય સ્થિતિમાંથી સંયોજાઈને કેપિટલ આર ત્રિજ્યાનો પરપોટો જો બનતો હોય ને સિમ્પલ કે ભઈ મોટા પરપોટાનું ક્ષેત્રફળ એ બે નાના પરપોટાના ક્ષેત્રફળ બરાબર થાય કે પીવી બરાબર અચળ થઈ જાય ને તેનો મતલબ શું થયો ભઈ કે મોટા પરપોટાનું ક્ષેત્રફળ એ બે નાના પરપોટાના ક્ષેત્રફળ બરાબર થાય એ મોટું મોટો પરપોટો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ નાનો પરપોટો પ્લસ એ નાનો પરપોટો આવડે પી મોટા પરપોટાનું ક્ષેત્રફળ શું થાય 4π R² અને બે નાના પરપોટાનું ક્ષેત્રફળ શું થાય 4π r² પ્લસ 4π r² 4π કોમન કાઢી ઉડાડી દો ભાઈ તો કેપિટલ આર સ્ક્વેર શું થાય R² પ્લસ સ્મોલ R² તો શું થઈ જાય 2R² થઈ જાય ફરી વર્ગમૂળ કાઢો તો R બરાબર શું થશે √2R થઈ ગયો જવાબ તો R બરાબર √2 એટલે 2^1/2R થાય જુઓ એટલે અહીંયા આપણો ઓપ્શન કયો આવશે આ સાબુના બે પરપોટાની અંદરનું દબાણ 1.01 વાતાવરણ અને 1.02 વાતાવરણ છે તેઓના કદનો ગુણોત્તર શોધવાનો છે ભઈ સમજો તેઓના કદનો ગુણોત્તર તમારે શોધવાનો છે આનો શું મતલબ ભઈ કદનો ગુણોત્તર એટલે પહેલા તો શોધવાનું શું થયું પરપોટો હોય ટીપું હોય આપણે બધાને શું લઈએ છીએ ગોળાકાર તો કદ શું થાય 4/3 πr³ ક્લિયર તો 4/3 πr³ થાય તો આનો મતલબ શું થયો કદનો ગુણોત્તર શોધવા માટે પહેલા ત્રિજ્યાનો ગુણોત્તર લાવવો પડે અને હવામાં રચાતા
અંદરનું દબાણ શું હોય, મતલબ દબાણના તફાવતનું સૂત્ર શું હોય? જો કશું ના કીધું હોય તો પરપોટો ક્યાં હોય? હવામાં, અને હવામાં રચાતા પરપોટા માટે pi માઇનસ po શું થાય? 40 / r થાય. ભઈ અંદરનું દબાણ જુઓ, પહેલા પરપોટા માટે pi 1 કેટલું છે? 1.01 વાતાવરણ દબાણ એટલે એટમોસ્ફિયર, અને pi 2 શું થાય? 1.02 વાતાવરણ દબાણ. આવડે? કદનો ગુણોત્તર એટલે v1/v2 શોધવાનું છે. એ જુઓ, આમાં MCQ માં તમને ત્રિજ્યાનો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર, કદનો ગુણોત્તર કંઈ પણ પૂછી શકે, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે શું શોધવાનું છે. તો પહેલા ત્રિજ્યા લાવવા માટે આપણું સૂત્ર 40, અને ભાઈ આમાં કોમન સેન્સની વાત છે કે બહારનું દબાણ તો હવામાં રચાતા પરપોટા માટે વાતાવરણનું દબાણ જ હોય ને, એટલે 1 એટમોસ્ફિયર જ થાય. શું થાય ભાઈ? 1 એટમોસ્ફિયર. તો જુઓ શું થશે અહીંયા, pi2 - po. ભાઈ બીજા પરપોટા માટે ભાગ્યા પહેલા પરપોટા માટે pi1 - po. જમણી બાજુ શું થાય? 40 / r2 અપોન શું થાય? 40 / r1 જેટલો છે. 40 કેન્સલ થઈ જાય તો r1 / r2 થાય, r1 / r2. ચલો pi2 - po શું થશે? 1.02 - po 1 થાય, અપોન 1.01 - 1 થાય. જુઓ બાદ બાકી કરો તો 0.02 / 0.01 થાય. ભાઈ આનો મતલબ 2/1 થઈ જશે. ભાઈ r1 / r2 શું થઈ જાય? 2/1. તો કદ શું લખાય ભાઈ? v1/v2 શું થઈ જાય ભાઈ? 4/3 pi r1 cube અપોન 4/3 pi r2 cube થાય. 4/3 pi 4/3 pi કેન્સલ કરી કાઢો, r1 / r2 નો ક્યુબ શું થાય? 2/1 નો ક્યુબ. એ બે નો ઘન શું થાય? 8. તો 8/1 જવાબ આવે. શું જવાબ આવે? 8/1. ક્લિયર ભાઈ? જુઓ અહીંયા આપણો ઓપ્શન કયો આવશે? 8/1. ભાઈ જુઓ, આ MCQ માં તમને ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો હોત ને તો 2/1 આવતો. જો તમને ક્ષેત્રફળનો ગુણોત્તર પૂછ્યો હોત તો 4πr² સૂત્ર થાય, અને 4πr² લખો તો r1² / r2² થાય. તો 1/2 નો સ્ક્વેર, સોરી 2/1 નો સ્ક્વેર શું થાય? 4/1 થાય. ખબર પડે છે ભાઈ? સિમ્પલ દબાણના તફાવતના સૂત્ર પરથી ગુણોત્તર લાઈ અને પહેલા અને બીજા પરપોટાની ત્રિજ્યાનો શું શોધવાનો? ગુણોત્તર. આવડશે? પાક્કું? ધ્યાન રાખજો. ચાલો હવે શું કહે છે જોજો. 36, બહુ સરસ સવાલ છે. 3 મીટર લંબાઈ, 2 મીટર પહોળાઈ ધરાવતી એક હોડી એક તળાવ પર તરે છે. જ્યારે એક માણસ તેમાં બેસે છે ત્યારે હોડી 1 સેન્ટીમીટર ડૂબે છે, તેથી માણસનું દળ કેટલું થાય? બીજું, હોડી તરતી માણસના બેઠા ભાઈ ડૂબે, મતલબ ડૂબી એટલે અંદર ના જતી રહે, ટૂંકમાં 1 સેન્ટીમીટર અંદર ગઈ છે તો હોડી તરતી જ, મતલબ પદાર્થનું વજન જે છે એ કોના જેટલું હોય? પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન જેટલું. ભાઈ આર્કિમિડીસ નો સિદ્ધાંત,
કે પદાર્થ પ્રવાહીની સપાટી પર ત્યારે તરી શકે જ્યારે અંશતઃ ડૂબેલા પદાર્થે, અહીંયા અંશતઃ ડૂબેલો પદાર્થ એટલે હોડી, એણે ખસેડેલા પ્રવાહીનું વજન એ પદાર્થના વજનને સંતોલે. તેના માટે શું કરવાનું જુઓ, ભાઈ પદાર્થનું વજન, તો પદાર્થનું વજન કેટલું થાય, એણે ખસેડેલા પ્રવાહીનું વજન, ખસેડેલા પદાર્થે ખસેડેલા પ્રવાહીનું વજન. ભાઈ પ્રવાહીનું વજન એટલે અહીંયા શું ખસે, પાણી, પ્રવાહીમાં પાણી છે તો એમજી. ડાબી બાજુ પદાર્થનું વજન શું થાય, માજી. ભાઈ એમડબલ્યુ શું થાય, રો વી જી. ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય. જો ભાઈ અહીંયા પાણીની ઘન જી જી તો ઉડી ગયા, તો ડાબી બાજુ પદાર્થનું દળ વધ્યું, કેટલું થાય, પાણીની ઘનતા કેટલી, 10³. કદ કેટલું ભાઈ, એલ બી એચ, એલ કેટલું 3, પહોળાઈ કેટલી 2, અને ઊંડાઈ કેટલી, ઊંચાઈ કે ઊંડાઈ 1 સેન્ટીમીટર, એટલે 0.01 થાય મીટરમાં. ભાઈ આ શું થયું જુઓ, એલ બી એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ થઈ ગયું. તો આનો મતલબ શું થયો, 3 × 2 = 6, અને 6000 × 0.01 એટલે 60 થઈ જાય. એટલે કે માણસનું દળ કેટલું હશે ભાઈ, 60 કિલો. હવે સિમ્પલ છે ભાઈ, માણસનું દળ કેટલું હોય, 60 કિલો હોય. ક્લિયર છે, મસ્ત મજાનો સવાલ છે, આવડશે ભાઈ. એમસીક્યુ ભાઈ બહુ જ સહેલા છે, પણ તમને ખબર પડવી જોઈએ કે તમારે શું કરવાનું છે, એ તો કામ ના થાય. ક્લિયર, સિમ્પલ છે ભાઈ. ચલો જોઈએ ભાઈ આગળનો એમસીક્યુ. ચલો 37 જ્યારે તાણ F1 લાગે, તમે તણાવ લગાડ્યું છે F1, ત્યારે તેની લંબાઈ L1 થાય છે, અને જ્યારે F2 લાગે છે ત્યારે લંબાઈ L2 થાય છે, તો તારની મૂળ લંબાઈ કેટલી. કંઈ સમજો, તમે તાર ઉપર તણાવ બળ લગાડો તો એની લંબાઈમાં શું થાય, વધારો. ક્લિયર, હવે સમજો અહીંયા તમારું યંગ મોડ્યુલસ નું સૂત્ર શું થાય, યંગ મોડ્યુલસ, પ્રતિબળ, પ્રતિબળ એટલે F/A, વિકૃતિ એટલે ΔL/L. L પદાર્થની મૂળ લંબાઈ છે જે આપણે શોધવાની છે, ΔL શું છે, પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર, એને કરતા બનાવો, તો FL/YA થાય. સમજો, હવે તમે જ્યારે તણાવ બળ F ની જગ્યાએ F1 લેશો, તો નવી લંબાઈ L1, કઈ તણાવના લીધે લંબાઈમાં શું થયો હોય, વધારો. તો શું થાય સમજો, અહીંયા ડેલ્ટા L ની જગ્યાએ શું થશે, અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. કેટલું બળ લગાડ્યું છે, F1 L/YA, ખબર પડી. ક્લિયર, સિમ્પલ છે ભાઈ. ચલો આખા સમીકરણને F2 વડે, આ 1 છે તો 2 વડે, 2 ને 1 વડે ગુણીશું. ચલો આને F2 વડે ગુણો તો શું થાય, F2L1 - F2L બરાબર F1 F2L. F2 વડે ગુણી કાઢી, સેમ આ જ સૂત્ર વાપરીએ હવે, પણ તમે F2
F2 તણાવ લગાડો ત્યારે લંબાઈ L2 થશે, તો સેમ સૂત્ર શું થાય? L2 માઇનસ L બરાબર શું થઈ જશે? F2 L upon YA. ચલો આખા સમીકરણને હવે F1 વડે ગુણી કાઢો. જો આવું કેમ કરીએ તમને ખબર પડી જશે. તો F1 L2 માઇનસ F1 L is equal to F1 F2 L upon YA. જો ભઈ જમણી બાજુ સરખી બનાવી દીધી, સમજ્યા તમે? દેખાય છે? જુઓ આને કેમ F2 વડે ગુણ્યા હતા, આને કેમ F1 વડે ગુણ્યા, સમજી ગયા? હવે જમણી બાજુ સરખી થવા માટે, જમણી બાજુ સરખી હોય તો ડાબા બરાબર જવા, તો ડાબી બાજુને સરખાઈ દો, તો સૂત્ર શું થઈ જાય? જુઓ F2 L1 માઇનસ F2 L ઇઝ ઇક્વલ ટુ F1 L2 માઇનસ F1 L. જુઓ અહીંયા શું કરીશું ભાઈ, આને સામે આપી દો, આને આ બાજુ લઈ આવો, આને આ બાજુ લઈ આવો, તો સૂત્ર શું થઈ ગયું? જુઓ F2 L1 માઇનસ F1 L2 અને સામે આપો તો પ્લસ થાય, પ્લસ થાય તો F2 L માઇનસ F1 L થશે. F2 L માંથી L કોમન લઈ લો તો કૌંસમાં શું આવે? F2 માઇનસ F1. હવે તો ભાઈ L ને સૂત્રનો કરતા બનાવો તો શું મૂળ લંબાઈ શું થશે? જુઓ F2 L1 માઇનસ F1 L2 અપોન F2 માઇનસ F1. F2 L1 માઇનસ F1 L2 અપોન F2 માઇનસ F1 એ જુઓ તમારો જવાબ. દેખાય? તમારે તો યાદ જ રાખી લેવાનું ભાઈ, 1 2 માઇનસ 2 1 અપોન 2 માઇનસ 1. L² + x² માંથી
l square common કાઢી લો બળજબરી પૂર્વક તો l square common કાઢો તો l આવે અહીંયા l નતું તોય common કાઢ્યું તો 1 + x by l નો square તો x square by l square થઈ જાય અને raised to 1 by 2 1 by 2 એટલે બી વર્ગમૂળ minus 2l થાય ભઈ ત્રિપદી પ્રમેય યાદ છે ભઈ 1 plus x raised to n હોય અને જો n less than 1 હોય તો દ્વિપદી પ્રમેયનું આપણું સૂત્ર શું થાય 1 plus mx શું થશે 1 plus mx થાય તો જુઓ અહીંયા પણ આ 1 by 2 છે તો 1 plus mx કરીશું તો આ n ડાયરેક્ટલી અહીંયા ગુણાશે તો સૂત્ર શું થશે જુઓ લંબાઈ માં થતા વધારાનું સૂત્ર શું થયું 2l 1 plus તે 1 by 2 ને અહીંયા ગુણી કાઢો તો x square by 2l square લખાય આવડે અને માઇનસ 2l આ 2l ને અંદર અંદર ગુણો તો 2l plus 2l 2l ઉડાડી દો તો x square by l થાય અને માઇનસ 2l જુઓ 2l 2l ઉડી ગયા તો લંબાઈમાં થતો વધારો પૂછ્યો હોત તો જવાબ x square by l આવતો પણ અહીંયા તમને શું પૂછ્યું છે પ્રતાન વિકૃતિ અને પ્રતાન વિકૃતિનું સૂત્ર શું થાય ભઈ લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ અહીંયા મૂળ લંબાઈમાં ભૂલ ના કરતા 2l છે અહીંયા મૂળ લંબાઈ l નથી 2l છે ભૂલ ના કરતા તો ડેલ્ટા l કેટલું x square upon l અને છેદમાં 2l છે તો 2l square આવી ગયું તો આપણો જવાબ શું થઈ જશે x square upon 2l square આ જવાબ આવશે છે ને ભાઈ એકદમ ખતરું ટાઈપ નું એમસીક્યુ છે તમારે ખાલી શું શોધવાનું છે તમને ખબર પડવી જોઈએ આવડશે પાકું જુઓ નેક્સ્ટ 39 એક દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર 0.5 છે જો દ્રવ્યનો સળિયો રેખીય વિકૃતિ 2×10⁻³ ધરાવે તો કદમાં પ્રતિશત ફેરફાર કેટલો જો ખરેખર પ્રતિશત ફેરફાર શોધવો છે તમારે તો જોજો શું કરીશું કે સૂત્ર આપણને પોઈસન નો ગુણોત્તર એટલે મ્યુ કહેવાય ભઈ રેખીય વિકૃતિ ડેલ્ટા l / l 2×10⁻³ ભઈ યાદ છે નળાકાર સળિયા માટે કદ વિકૃતિ ને પ્રતાન વિકૃતિ વચ્ચેનો સંબંધ આપણે લાયા હતા તે યાદ હોવું જોઈએ ડેલ્ટા l / l 1 - 2 મી આ સૂત્ર આવડે તો જ આગળ કરી શકો અથવા સૂત્ર પાછું સાબિત કરવા જવું પડે બેટર છે સૂત્ર યાદ રાખો તો એમસીક્યુ બધા ફટાફટ સોલ્વ થઈ જાય તો જુઓ ડેલ્ટા l / l 1 - 2 મી મી કેટલા 0.5 તો 1 - 1 થશે ભી 0 0.5 × 2 1 થાય 1 - 1 0 ઇન્ટુ ગમે તે કરો શું જવાબ આવે ખબર પડે છે મતલબ કદમાં પ્રતિશત ફેરફાર થાય જ નહીં જવાબ શું આવશે શું ક્લિયર ચાલો નેક્સ્ટ એમસીક્યુ 40 2 સેન્ટીમીટર વ્યાસના એક કેબલની બ્રેકિંગ સ્ટ્રેન્થ 2×10⁵ ન્યૂટન છે તે જ દ્રવ્ય બીજું દ્રવ્ય ના બદલાતું હોય તો યંગ મોડ્યુલસ ના બદલાય પણ 1 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વાયરની બ્રેકિંગ સ્ટ્રેન્થ કેટલી થશે જો પહેલા વ્યાસ કેટલો છે 2 સેન્ટીમીટર ત્યારે બ્રેકિંગ સ્ટ્રેન્થ F1 કેટલી આપી છે
મતલબ ભી આટલું બળ લગાડો ત્યાં સુધી પદાર્થ તૂટશે નહીં. તો હવે વ્યાસ શું કર્યો, નાનો અડધો કર નાખ્યો. તો બ્રેકિંગ સ્ટ્રેન્થ કેટલી હોય? ચલો ભઈ, યંગ મોડ્યુલસ નું સૂત્ર શું થાય? પ્રતિબળ F / A, વિકૃતિ ડેલ્ટા L / L, મૂળ લંબાઈ લંબાઈના ફેરફારની વાત નથી કરી એટલે અચળ લઈ લેવાની વિકૃતિ, યંગ મોડ્યુલસ ભી અચળ. તો F બરાબર YA, એ શું થઈ જાય? પાઈ આર સ્ક્વેર, આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા L / L. ચલો R ની જગ્યાએ D / 2 લખાય, નો સ્ક્વેર, તો D સ્ક્વેર / 4 લખાશે. D સ્ક્વેર / 4 લખાય. આનો મતલબ શું થયો? જુઓ, F ચલે છે, D સ્ક્વેર થયું સ્મોલ D કે કેપિટલ D. શું થશે જુઓ, F2 / F1 શું થઈ જાય? D2 / D1 નો સ્ક્વેર. D2 / D1 નો સ્ક્વેર. જુઓ, D2 કેટલા છે? 1 સેન્ટીમીટર ભાગ્યા શું છે? 2 નો સ્ક્વેર. તો 1/2 નો સ્ક્વેર શું થઈ જાય? 1/4. આવડે તો F2 બરાબર શું થઈ જાય? F1 ક્યાં જતું રહે? સામે. F1 કેટલા? 2 × 10^5 / 4. તો 1/2 શું થઈ જાય? 0.5 × 10^5 મીટર. જવાબ મેથડ અગત્યની છે. મતલબ બ્રેકિંગ સ્ટ્રેન્થ જે છે એ વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે કે વ્યાસ અડધો કરો કે ત્રિજ્યા અડધી કરો તો બ્રેકિંગ સ્ટ્રેન્થ ચોથા ભાગની થઈ જાય. અહીંયા શું થઈ ગઈ? 0.5 × 10^5 ન્યૂટન. એટલે જુઓ, આપણે ઓપ્શન કરો, ઓપ્શન અહીંયા સી. સિમ્પલ છે ભાઈ, માઇન્ડ બ્લોઇંગ ફેન્ટાસ્ટિક એમસીક્યુ છે. જો ખેંચ્યો છે, પેલા લંબાઈનો વધારો જુઓ કેટલો છે, 0.2 સેન્ટીમીટર. ઉર્જા ઘનતાને આપણે જનરલી સ્મોલ યુ અથવા રો વડે દર્શાવીએ છીએ. કેટલી છે? 0.25 જૂલ પર મીટર ક્યુબ. હવે તારને કેટલો ખેંચવાનો ભાઈ? 1 સેન્ટીમીટર. તો ઉર્જા ઘનતા U2 અથવા રો 2 જે લખવું હોય બરાબર કેટલું શોધવાનું છે? ભાઈ, ઉર્જા ઘનતાનું સૂત્ર આવે, હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ થાય. પણ પ્રતિબળની જગ્યાએ તમે યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિ લખો તો ઉર્જા ઘનતાનું સૂત્ર થશે હાફ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિનો સ્ક્વેર. જુઓ, હાફ યંગ મોડ્યુલસ અને વિકૃતિ શું થાય? ડેલ્ટા L / L નો સ્ક્વેર થાય. તો ઉર્જા ઘનતા ચલે છે શું લખાય? ડેલ્ટા L સ્ક્વેર લખાય. હાફ Y અને L બધું અચળ. તો ઉર્જા ઘનતા U2 /
ભાગ્યા પોઈન્ટ 2 કરો એટલે 10 ભાગ્યા 2 થશે એટલે 5 નો વર્ગ શું થઈ જાય 25 અને પોઈન્ટ 25 એટલે 1/4 થઈ જાય તો 25 ભાગ્યા 4 જૂલ જવાબ આવે સોરી જૂલ પર મીટર ક્યુબ ઊર્જા ઘનતા છે ને આવડે ભાઈ અગત્યનો વસ્તુ જે છે સવાલ છે અને એના ઉપરથી કયું સૂત્ર તમારે લાગુ પાડવાનું છે ખબર પડવી જોઈએ તો ઊર્જા ઘનતાનું સૂત્ર શું થાય હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિનો સ્ક્વેર સોરી હાફ યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો સ્ક્વેર બીજું સૂત્ર થાય હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ પણ આપણે પ્રતિબળ કાઢીને યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિ લખ્યું એટલે જ વિકૃતિનો શું થઈ ગયો સ્ક્વેર આવડશે પાકું ચલો નેક્સ્ટ 42 W1 વજનના એક સમાન સળિયાનો એક છેડો છત સાથે જોડેલો છે ને જુઓ છત સાથે જોડેલો છે યાદે છે આનું વજન W1 છે એક વજન W2 તેના બીજા છેડે લટકાવેલ છે કે બીજા છેડે વજન જે છે લટકાયેલું એ W2 છે તો જો આડછેદનું ક્ષેત્રફળ A હોય તો સળિયાના મધ્ય બિંદુએ પ્રતિબળ કેટલું ભાઈ મધ્ય બિંદુએ કેટલું આખા સળિયાનું વજન W1 હોય તો મધ્ય બિંદુથી નીચેનું વજન W1/2 થાય અડધું થઈ જાય મધ્ય બિંદુ છે તો આ મધ્ય બિંદુની નીચે પ્રતિબળ શોધવું હોય પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ પણ મધ્ય બિંદુની નીચે ભઈ બળ કેટલું લાગે તો W1/2 પ્લસ W2/A આવડે તો W1/2 પ્લસ W2/A થાય તો આ તમારો જવાબ આવડશે સિમ્પલ છે ભાઈ જુદા જુદા દ્રવ્યના α1 અને α2 રેખીય પ્રસરણાંક ધરાવતા અને y1 અને y2 યંગ સ્થિતિસ્થાપકના અંગ ધરાવતા બે સળિયાઓને બે નક્કર દિવાલો વડે વચ્ચે જકડેલા છે સળિયાઓ કેટલા ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે જો α1 જેમ α2 2:3 હોય તો બંને સળિયામાં ઉષ્મીય પ્રતિબળ એક જ સમાન હોય તો y1/y2 શોધો ભાઈ ઉષ્મીય પ્રતિબળ પહેલા તો ભાઈ યંગ મોડ્યુલસ નું સૂત્ર શું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ તો ઉષ્મીય પ્રતિબળ સિગ્માને કરતા બનાવો અપોન વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ થાય તો ઉષ્મીય પ્રતિબળ એને સૂત્રનો કરતા બનાવી દઈએ ચલો ઉષ્મીય પ્રતિબળ દઈએ એટલે તમે સમજો આ બે ચેપ્ટર ભેગા થઈ જાય આપણું 9મું અને 11મું સિગ્માને કરતા બનાવો તો વાય ડેલ્ટા એલ બાય એલ થયું અને ભૈયા ડેલ્ટા એલ માં આપણે કયું સૂત્ર લઈશું રેખીય પ્રસરણ અને રેખીય પ્રસરણ નું સૂત્ર શું ભાઈ આલ્ફા એલ ડેલ્ટા ટી અપોન એલ થાય ભાઈ એલ એલ ઉડાડી દો તો શું થઈ જશે વાય આલ્ફા ડેલ્ટા ટી શું થઈ જશે વાય આલ્ફા ડેલ્ટા ટી અને જો પ્રતિબળ અચળ કીધું છે તો સિગ્મા 1 બરાબર સિગ્મા 2 થાય સિગ્મા 1 શું થશે વાય 1 આલ્ફા 1 ડેલ્ટા ટી શું થઈ જાય કે તાપમાનનો તફાવત તો સરખો જ હોય વાય 2 આલ્ફા 2 ડેલ્ટા ટી બંને બાજુથી ડેલ્ટા ટી ને ઉડાડી દો તો y1/y2 શું થાય ભાઈ α2/α1 આવડે y1/y2 શું થશે α ને જો α1
अल्फा 2 2 बाय 3 છે તો ઊંધું શું થઈ જાય 3 બાય 2 આવશે ભાઈ તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે ભાઈ 3 બાય 2 આવશે સિમ્પલ છે ભાઈ હા મસ્ત સવાલો છે ભાઈ બધા ચેપ્ટર નું મિક્સચર છે એટલે તમારા દિમાગમાં સૂત્રો જે છે ને બહુ ક્લિયર હોવા જોઈએ જ્યાં સુધી સૂત્રો ક્લિયર નહીં હોય ને ભાઈ ત્યાં સુધી તમે એમસીક્યુ સોલ્વ નહીં કરી શકો એ હકીકત છે ક્લિયર ચાલો 44 લાકડાનો એક ટુકડો તેના કદનો 1/5 ભાગ પાણીની સપાટી પર રહે તેમ પાણીમાં તરે છે તો લાકડાની ઘનતા શોધો મત શીખવાડ્યું ભાઈ આર્કિમિડીઝનો સિદ્ધાંત પદાર્થનું વજન અંશતઃ ડૂબેલા ભાગના યસ અંશતઃ ડૂબેલા ભાગે ખસેડેલા પ્રવાહીના વજનને સંતોલવું જોઈએ તો જુઓ લાકડાના બ્લોકનું વજન પદાર્થ અહીંયા શું છે લાકડું તો લાકડાનું વજન બરાબર એણે ખસેડેલા અથવા ડૂબેલા ભાગે ખસેડેલા પાણીનું વજન તે કેટલો ભાગ ડૂબેલો છે સમજજો અહીંયા ભાઈ હા બહાર કેટલો છે 1/5 ભાગ પાણીની સપાટી પર છે તો કેટલો ભાગ પાણીની અંદર થાય 4/5 તો 4/5 ભાગ પાણીની અંદર થશે એટલું પાણીનું વજન થાય MWG ડાબી બાજુ લાકડાના બ્લોકનું વજન શું થાય માજી જી જી ઉડી ગયા તો M બરાબર શું થાય 4/5 ભાઈ શું થશે અહીંયા રો વી જી થાય અહીંયા બી શું કરીશું એમ બરાબર રો વી ઘનતા શોધવાની છે એટલે લાકડાના બ્લોકની ઘનતા રો લઈ લઈએ તો કદ તો સરખું જ હોય ને ખસેડેલા પ્રવાહીનું એના પોતાના કદ જેટલું જ પ્રવાહી ખસેડે ને સોરી અહીંયાથી જી નીકળી જશે ભાઈ આપણે અહીંયાથી જી ઉડાડી દીધો એટલે અહીંથી જી ને અહીંથી જી ના આવે ને આવડે તો શું થયું વી વી બી ઉડી ગયા તો રો બરાબર શું થઈ ગયું 4/5 રો ડબલ્યુ રો ડબલ્યુ શું થાય 10^3 4/5 એટલે 0.810^3 જવાબ આવે 8.40 આવી ગયો જવાબ કિલોગ્રામ પ્રતિ મીટર 0.8 × 10^3 આ જવાબ આવશે ક્લિયર છે ભાઈ હા સિમ્પલ છે જો સિમ્પલ એમસીક્યુ છે ભાઈ આજના દિવસનો છેલ્લો એમસીક્યુ જોઈ લઈએ એક નળાકાર વાસણમાં એક આઇસોટ્રોપિક પ્રવાહી આઇસોટ્રોપિક મતલબ ભાઈ બધી જ દિશામાં ગુણધર્મો સરખા હોય પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ભરવું જોઈએ કે જેથી તેની બાજુઓ પરનું દબાણ તેના તળિયા પરના દબાણ ભાઈ સિમ્પલ આ નિયમ જ છે કે જ્યારે નળાકારની ત્રિજ્યા જેટલી ઊંચાઈ હોય ત્રિજ્યા અને ઊંચાઈ બંને સરખા હોય ત્યારે દિવાલ ઉપર લાગતું દબાણ અને તળિયા પર લાગતું દબાણ કેવું થાય સરખા તો જુઓ ભાઈ અહીંયા તમારી શરત કઈ થશે R બરાબર H તમારી યાદ જ રાખી લેવાનું ખબડી કે ભાઈ સર સમાન માધ્યમ વાળું પ્રવાહી હોય H ઊંચાઈ સુધી ભરો પણ H ઊંચાઈ કેટલી રાખવી પડે જે નળાકારની ત્રિજ્યા છે એટલી કે જેથી તેની બાજુઓ પરનું દબાણ બરાબર તળિયા પર લાગતા દબાણ જેટલું હોય દબાણ હોય બળ ના ક્લિયર તેનો મતલબ કે તમારો જવાબ કયો થશે એ R બરાબર H આવડશે ભાઈ જુઓ ભાઈ માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક એમસીક્યુ સોલ્વ કર્યા ભાઈ જુઓ અહીંયા સુધી રાખીએ છીએ એમસીક્યુ વધુ એમસીક્યુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ભાઈ ખૂબ ખાર જોરદાર માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક
एमसीक्यू सॉल्व करीए छीए। सूत्रों 9 10 13 चैप्टर ना तैयार ना कर्या होय तो पहला तैयार करवा पछी एमसीक्यू सॉल्व करवा तो सहला पड़शे, डायरेक्ट अघरू पड़शे। क्लियर? मळीए छीए भाई तो नेक्स्ट लेक्चर मां, त्यां सुधी आवजो। बाय बाय, सी यू, टाटा, सबा खैर सावनारा, अस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर, मळीए भाई।